બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ જિલ્લામાં મહિલાઓ ઉપર અત્યાચારોને અટકાવવા માટે મહિલા સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. દાહોદ જિલ્લામાં 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન મહિલા યુવતી હિંસા નિવારણ પખવાડિયાની અંતર્ગત મહિલા યુવતી હિંસા નાબૂદી અભિયાન ચલાવે છે, જેનો મુખ્ય હેતુ સમાજમાં સમાનતા, ન્યાય, શાંતિ અને બંધુતાના બંધારણીય ઉદ્દેશને હાંસલ કરવા માટે સંગઠિત થઈને દરેક સામાજિક સુરક્ષા અને હિંસામુક્ત સમાજ માટેના એમના નિર્ધારને દોહરાવી હાલમાં જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં યુવતીઓ ઉપર થતી હિંસાના બનાવો વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને યુવક યુવતીઓ એકસાથે ઝાડ સાથે લાશો ટીંગાયેલી જોવા મળી છે અને ઘણી જગ્યાએ કૂવામાંથી લાશો મળી છે. આવી લાશોને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. આવા યુવાન દીકરા દીકરી ખરેખર શું કારણે આત્મહત્યા કરે છે કે શું સમાજમાં ઇજ્જતના નામે એમની હત્યાઓ કરી દેવાય છે, એ પોલીસ દ્વારા ગંભીર તપાસનો વિષય બન્યો છે. યુવાન વયે આવા અકુદરતી મોત બાબતે સમાજને કોઈ જ ગંભીરતા સમજાતી નથી. અમે મહિલાઓ યુવતીઓને જન્મ આપનાર મહિલાઓ છીએ. એક મા તરીકે અમારાથી આવા બનાવો સહન થતા નથી. આ પ્રકારની હિંસાઓ ખરેખર રોકવી જોઈએ અને આવા પ્રકારની હિંસાઓને અમે મહિલા સંગઠન સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા વિસ્તારમાં વણ ઉકેલે આવા ગંભીર પ્રશ્નો પર તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ તેવી માંગ સાથે આજરોજ મહિલા સંગઠનોએ પખવાડિયાની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું. નય મુંડા, ZSTV, દાહોદ. અધિકાર દિવસ નિમિત્તે અમે સૌ અહીંયા આવ્યા છીએ. આનંદી સંસ્થા અને દેવગઢ મહિલા સંગઠનના બહેનો છીએ. અત્યારે જોવા જઈએ તો મહિલા ઉપર હિંસાઓ બહુ જ વધી રહી છે. મહિલા ઉપર હિંસા પણ એક માનવ અધિકારનો ભંગ છે. એને જોતા જોઈએ તો હવે યુવતીઓ ઉપર હિંસા વધી રહી છે. યુવતીઓ આપણને અપમૃત્યુના બનાવો આપણા વિસ્તારમાં બહુ જોવા મળે છે. એક સવાલ સમાજને કરવાનું મન થાય છે કે આ જે ઉંમરે યુવક યુવતીઓને પ્રેમ કરવાની ઉંમર છે અને ભણવાની ઉંમર છે, એ સમય દરમિયાન અપમૃત્યુ કે ફાંસો ખાવાનું જરૂર કેમ પડે છે? આમાં અમને બહુ એવું લાગે છે કે આવા બનાવો ખાસ ધ્યાને દોરીને યુવક આજની યુવા પેઢી બચાવીએ, એટલા માટે આજે અમે સૌ આવ્યા છીએ. નારી શક્તિ. સ્ત્રી અને મહિલાઓ અને કિશોરીઓ પર જે હિંસા થાય છે તેનું અમે 25 ડિસેમ્બર સુધીનું એક પખવાડિયું ચાલ્યું છે કે મહિલાઓ ઉપર કેવી કેવી હિંસાઓ થાય છે. કિશોરીઓ અને છોકરા છોકરીને મારીને ટાંગી દેવામાં આવે છે, તેનું પૂરેપૂર એની ધ્યાન દોરાતી નથી અને દોરાય છે તેનું ખૂબ દેવગઢ મહિલા સંગઠન એની મહેનત કરી કહે છે કે આ ખરેખર પોતે પ્રેમ કર્યો હોય તો મરવા માટે નથી કરી શક્યા, પણ છોકરા છોકરીને કોઈ મારી નાખીને પણ આ ટાંગી દેવામાં આવે છે. નીચે પગ હોય છે, ના જેવા દુપટ્ટે ટાંગેલા દેખાવામાં આવે છે, ચંપલ પગમાં પહેરીને ઝાડ ઉપર લટકતા દેખવા જોવા મળે છે, તો કેમ? તે માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપેલ છીએ અને એનું ખૂબ જ પાયાની અંદર જો એને ધ્યાન દોરાય અને બાળલગ્ન અટકે એ અમારી લડતો છે અને તે